नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 11 कॉमर्स नी अंदर एकाउंट भाग एक में चेप्टर नंबर 4 आमनोन में वेपारी वटाव, रोकड वटाव अने कसर विषयनो अभ्यास करवाना छीए। तो वेपारी वटाव कोने कहेवाय, रोकड वटाव कोने कहेवाय अने कसर कोने कहेवाय, तो चालो समझिए। सौ प्रथम वटाव अथवा तो कसर एटले शुं, बराबर? तो धंधामां मालनी खरीदी, वेचाण के उघराणी वखते घणीवार कुल किंमत करता सहज ओछी रकम चूकवामां के वसूल करवामां आवे। शुं कीधुं? खरीदी करती वखते, वेचाण करती वखते के उघराणी करती वखते कुल किंमतमांथी थोड़ी ओछी रकम चूकवामां अथवा तो वसूल करवामां आवे तो ते ओछी चूकवाती के वसूलाती रकम ने वटाव अथवा तो कसर कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? वटाव अथवा तो कसर, बराबर। वटाव बे प्रकारे जोवा मळे छे। वटाव केटला प्रकारे जोवा मळे छे? बे प्रकारे। पेलुं छे वेपारी वटाव अने बीजुं छे रोकड वटाव। वटावना प्रकार केटला? बे। एक वेपारी वटाव अने रोकड वटाव। तो चालो जोईए वेपारी वटाव एटले शुं। हवे वेपारी वटाव तो उत्पादक के जत्थाबंध वेपारीओ, कया वेपारीओ? उत्पादक के जत्थाबंध वेपारीओ छूटक वेपारी ने माल वेचती वखते, कोने? उत्पादक के जत्थाबंध वेपारीओ छूटक वेपारी ने माल वेचती वखते कुल किंमतोमांथी अमुक टका वळतर आपे छे। शुं आपे छे? कुल किंमतमांथी अमुक टका वळतर आपे छे, जेने वेपारी वटाव कहेવામાં આવે છે। શું કહેવામાં આવે છે? વેપારી વટાવ। ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીને માલ વેચતી વખતે કુલ કિંમતમાંથી અમુક ટકા વળતર આપે છે, જેને વેપારી વટાવ કહેવામાં આવે છે। હવે ખાસ ધ્યાન રાખો કે આ વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો ખર્ચ પણ નથી અને છૂટક વેપારીની આવક પણ નથી। શું કીધું? આ વેપારી વટાવ છે, બરાબર, એ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો ખર્ચ પણ નથી અને છૂટક વેપારીની આવક પણ નથી, તેથી વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી। વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી, બરાબર। હવે શું કીધું કે માલના ખરીદ કે વેચાણનું બિલ બનાવતી વખતે જે કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરવામાં આવે છે અને બિલની ચોખ્ખી રકમથી જ ખરીદનાર અને વેચનારના ચોપડામાં નોંધ થાય છે, બરાબર। શું કામ? કારણ કે વેપારી વટાવ એ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો ખર્ચ નથી કે છૂટક વેપારીની આવક નથી, બરાબર, તેથી વેપારી વટાવની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી। શું? વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો કોઈ ખર્ચ નથી તેથી તેની અને છૂટક વેપારીની આવક નથી તેથી તેની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી, બરાબર। અને માલના ખરીદ કે વેચાણનું બિલ બનાવતી વખતે જ કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરવામાં આવે છે અને બિલની ચોખ્ખી રકમથી જ ખરીદનાર અને વેચનારના ચોપડામાં નોંધ થાય છે। હવે ઉદાહરણ જોઈએ તો પારસ પાસેથી રૂપિયા 5000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, બરાબર। હવે 5000નો માલ, કેટલાનો માલ ખરીદ્યો છે? 5000નો માલ 10%, 5000ના 10%, બરાબર। તો આપણે 10% આવી રીતના કરીએ, એકા એકા કેટલા આવ્યા? 500 રૂપિયા। હવે જ્યારે પણ તમને 10% કહે ત્યારે એક સહેલી રીત કે જે તમારી રકમ હોય પાછળનું એક મીંડું ઉડાડી દો અને જે રકમ વધે તમારા 10% થાય, બરાબર। એટલે જો આપણી પાસે 5000 કુલ કિંમત છે, બરાબર, એમાંથી વેપારી વટાવ આપણે બાદ કર્યો -500 રૂપિયા, બરાબર, તો આપણી પાસે ચોખ્ખી રકમ કેટલી આવી? 4500। તો ખરીદનાર અને વેચનારના ચોપડે 4500 રકમથી નોંધ થશે। શું કામ? કારણ કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, બરાબર। હવે રોકડ વટાવ તો વેપારીઓ સ્પર્ધાત્મક વેચાણ વધારવા
मालनु उधार के शाक पर वेचाण करता होय छे। शुं कहेवाय? वेपारीओ स्पर्धात्मक वेचाण वधारवा मालनु उधार के शाक पर वेचाण करता होय छे। ग्राहक मालना नाणा शाकनी मुदत पूरी थता चूकवे छे। क्यारे चूकवे छे? के ज्यारे एनो समयगाळो पूर्ण थाय त्यारे ते नाणा चूकवे छे। परिणामे धंधामां रोकड़नी अछत अनुभवी पड़े छे। परिणामे शुं थाय? धंधामां शेनी अछत अनुभवी पड़े छे? के रोकड़नी अछत अनुभवी पड़े छे। उधार वेचाणना नाणा खरीदनार ग्राहक पासेथी ઝડપથી મળે। શું? કે ઉધાર વેચાણના નાણાં ખરીદનાર ગ્રાહક પાસેથી ઝડપથી મળે તે માટે તેને અમુક ટકા લેકે પ્રોત્સાહક વળતર આપવામાં આવે છે। શું આપવામાં આવે છે? પ્રોત્સાહક વળતર। તો આ વળતરને રોકડ વટાવ કહે છે। આ વળતરને શું કહેવામાં આવે છે? રોકડ વટાવ। એટલે તમે જે ઉધાર માલનું વેચાણ કર્યું છે બરાબર, એના નાણાં તમને ફટાફટ મળે તે માટેથી ગ્રાહકને એક પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવે છે। આ જે પ્રોત્સાહન વળતર સ્વરૂપે આપે છે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે। આમ રોકડ વટાવ એ ગ્રાહકને નિયત સમયમાં કે તેની પહેલાં નાણાં ચૂકવવા માટેનું એક પ્રકારનું પ્રલોભન છે, એટલે કે લાલચ આપી છે બરાબર। રોકડ વટાવ આપનાર વેપારી માટે ખર્ચ છે, તેથી વટાવ ખાતે ઉધાર થાય છે। હવે જ્યારે વેપારી વટાવમાં જોયું તો વેપારી વટાવ કોઈનો ખર્ચ પણ નથી અને કોઈની આવક પણ નથી, પરંતુ શું કીધું રોકડ વટાવમાં? કે રોકડ વટાવ આપનાર વેપારી માટે ખર્ચ છે, તેથી વટાવ ખાતે ઉધાર થાય છે, અને રોકડ વટાવનો લાભ લેનાર વેપારી ગ્રાહક માટે તે ઉપજ છે, તેથી વટાવ ખાતે જમા કરવામાં આવે છે બરાબર। એટલે જો રોકડ વટાવ આપો તમે તો વટાવ ખાતે ઉધાર થાય, અને રોકડ વટાવ લ્યો તમે તો વટાવ ખાતે જમા થાય। હવે અહીંયા ધ્યાન, રોકડ વટાવે ઉપજ કે ખર્ચ હોવાથી વેપારી અને ગ્રાહક બંનેના ચોપડે નોંધ કરવામાં આવે છે। ક્યાં ક્યાં નોંધ થાય? તો રોકડ વટાવે ઉપજ કે ખર્ચ હોવાથી વેપારીના ચોપડે અને ગ્રાહકના બંનેના ચોપડે નોંધ કરવામાં આવે છે। શું કીધું? નિયત મુદ્દતમાં નાણાં ન ચૂકવાય તો રોકડ વટાવનો લાભ આપવાનો નથી બરાબર। શું કામ નથી આપવાનો? કારણ કે વેપારી અથવા તો ગ્રાહકો તમને પૈસા ફટાફટ આપી દે, તમે જે ઉધાર માલનું વેચાણ કર્યું છે બરાબર, તો છૂટક વેપારી તમને પૈસા ફટાફટ આપી દે, તેની માટે રોકડ વટાવ આપવામાં આવે છે। કારણ કે રોકડ એક વટાવ એક પ્રકારનું પ્રલોભન છે એમ। જો નિયત સમય મુદ્દતમાં નાણાં ચૂકવાતા નથી તો રોકડ વટાવનો લાભ આપવામાં આવતો નથી, અને રોકડ વટાવ એ ઉપજ કે ખર્ચ હોવાથી વેપારી અને ગ્રાહક એમ બંનેના ચોપડે નોંધ કરવામાં આવે છે। હવે વેપારી વટાવ વ્યવહાર ઉધાર હોય કે રોકડ બંને ઉપર કપાય છે, પરંતુ રોકડ વટાવ ફક્ત રોકડ વ્યવહાર ઉપર જ કાપવામાં આવે છે। આ એક વસ્તુ ખાસ યાદ રાખજો। હવે શું કીધું? રામેશ્વર પાસેથી 10,000 માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો બરાબર, તો અહીં કુલ કિંમત કેટલી? 10,000। 10,000ના 10% એટલે 1,000, 10,000 માઇનસ 1,000 એટલે 9,000 ખરીદી, પરંતુ શું કીધું? 5% રોકડ વટાવ, તો 9,000ના 10% 900, 900ના અડધા 5% એટલે 450 રૂપિયા તમારે શું થયો? રોકડ વટાવ બરાબર। એટલે તમારી ચોખ્ખી ખરીદી કેટલી થઈ? 8,550। હવે જો વેપારી વટાવ અને રોકડ વટાવ વચ્ચેનો તફાવત, તો વેપારી વટાવની ગણતરી કુલ કિંમત કે કેટલો કિંમત પર થાય છે, કેટલા કુલ કિંમત ઉપર થાય છે, જ્યારે રોકડ વટાવની ગણતરી કુલ કિંમત માઇનસ વેપારી વટાવ ઇઝ ઇક્વલ ટુ ચોખ્ખી કિંમત પર થાય છે। એટલે સૌ પ્રથમ વેપારી વટાવ કાપવામાં આવે છે, ત્યારબાદ વેપારી વટાવ કપાયા બાદ રોકડ વટાવ કાપવામાં આવે છે બરાબર। વેપારી વટાવની હિસાબે ચોપડે નોંધ થતી નથી, પરંતુ રોકડ વટાવની હિસાબે ચોપડે નોંધ કરવામાં આવે છે બરાબર। છૂટક વેપારીઓ માલ કુલ કિંમતે વેચે અને વાજબી ખર્ચ કાઢતા ચોક્કસ નફો મળી રહે તે હેતુથી વેપારી વટાવ આપવામાં આવે છે। શું કામ વેપારી વટાવ આપવામાં આવે? કે છૂટક વેપારી કુલ કિંમતે માલ વેચે છે અને વાજબી ખર્ચ કાઢતા તેને ચોક્કસ નફો મળી રહે એ માટે વેપારી વટાવ આપવામાં આવે છે।
જ્યારે રોકડ વટાવ ઉધાર વેચાણના નાણાં ગ્રાહક નિયત સમય મુદ્દતમાં કે વહેલા ચૂકવે તે હેતુથી રોકડ વટાવ આપવામાં આવે છે. બરાબર, માલનું બિલ બનાવતી વખતે જ વેપારી વટાવ બાદ કરી આપવામાં આવે છે. માલનું બિલ બનાવતી વખતે રોકડ વટાવ બાદ કરવામાં આવતો નથી. શું કામ? વેપારી વટાવ ત્યારે જ કાપવામાં આવે જ્યારે વ્યવહાર ઉધાર હોય કે રોકડ. બરાબર, એટલે બંને પ્રકારના વ્યવહારોમાં વેપારી વટાવ કપાય છે, પરંતુ રોકડ વટાવ ફક્ત રોકડ વ્યવહાર ઉપર જ કાપવામાં આવે છે. તેથી જ્યારે માલનું બિલ બને ત્યારે ફક્ત વેપારી વટાવ જ કપાય છે, રોકડ વટાવ કપાતો નથી. પરંતુ જો વ્યવહાર રોકડ હોય, બરાબર, તો જ તમારે રોકડ વટાવ કાપવામાં આવે છે. બરાબર, વેપારી વટાવની શરતથી ક્યારે ગ્રાહક મોટા જથ્થામાં ખરીદી કરવા લલચાઈ કે પ્રેરાય છે, જ્યારે રોકડ વટાવની શરતથી ગ્રાહક નિયત મુદ્દતમાં કે વહેલી તકે રકમ ચૂકવવા માટે પ્રેરાય છે. બરાબર, હવે જોઈએ કસર. કસર એટલે શું? તો કેટલીકવાર વેપારી લેણા કે દેવાની પતાવટ વખતે હિસાબ ચૂકતે કરવા માટે અમુક રકમ ઓછી લઈને કે આપીને લેણા કે દેવાની પતાવટ કરે છે. તો જેટલી રકમ ઓછી લીધેલ છે કે ઓછી આપેલ હોય તો તેને કસર કે છૂટ કહેવામાં આવે છે. બરાબર, કસરનું બીજું નામ શું? છૂટ. બરાબર, શું કીધું? કેટલીકવાર વેપારી લેણા કે દેવાની પતાવટ વખતે હિસાબ ચૂકતે કરવા માટે અમુક રકમ ઓછી લઈને કે અમુક રકમ આપીને લેણા કે દેવાની પતાવટ કરે છે. તો જેટલી રકમ ઓછી લીધેલી હોય કે ઓછી આપેલ હોય તેને કસર અથવા તો છૂટ કહેવામાં આવે છે. આપેલ કસર કે છૂટ ધંધાનું ખર્ચ હોવાથી વટાવ કે કસર ખાતે ઉધારાય છે, અને મળેલ કસર કે છૂટ ઉપજ હોવાથી વટાવ કે કસર ખાતે જમા કરવામાં આવે છે. જેમ રોકડ વટાવે ધંધાનો ઉપજ કે ખર્ચ ગણાય છે, એવી રીતના કસર પણ ધંધાનો ઉપજ કે ખર્ચ ગણાય છે. આમ કસરની નોંધ પણ રોકડ વટાવની જેમ જ કરવામાં આવે છે. કસર કે છૂટ કોઈ પણ રીત રસમ કે વેપારી રિવાજ મુજબ નિયત દરે નક્કી થતી નથી, પરંતુ ચૂકવવા પાત્ર કે વસૂલવા પાત્ર રકમમાંથી અલ્પ રકમ એટલે થોડીક રકમ બાદ કરીને નાણાં ચૂકવવામાં આવે તો તેને કસર કહેવામાં આવે. વરુણને 515 ચૂકવવા બાકી પેટે ચૂકતે હિસાબ કરવા રૂપિયા 500 રોકડા આપ્યા. કેટલાની રકમ છે? 515ની. કેટલા આપ્યા? 500 રૂપિયા. બરાબર, તો આપણે ચૂકવવાની હતી કેટલી? 515, પરંતુ આપણે ચૂકવા કેટલા? 500. એટલે જે 15 રૂપિયા ઓછા છે તમારી શું કહેવાય? કસર અથવા તો છૂટ. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં કાલખાત કોને કહેવાય અને ઉપજ ખર્ચ કોને કહેવાય તે વિશેનો અભ્યાસ કરીશું.